समस्त विद्यार्थी मित्रों, धोरण एक માં કલરોમાં આજે આપણે આગળના પ્રશ્નો શીખીશું. આપણે જુદા જુદા વ્યવસાયકારો વિશે શીખ્યા હતા અને આપણે વ્યવસાયકારોના ફોટા કટિંગ કરીને પાઠ્યપુસ્તકમાં લગાવવાના હતા, એ તમે બધાએ લગાવ્યા હશે. ચાલો હવે એ બધા વ્યવસાયકારો વિશે શીખ્યા અને આપણે શું પ્રવૃત્તિના પ્રશ્નો શીખીશું, જેમાં કે આપણે શબ્દો બનાવવાના છે. આજે એક મૂળાક્ષર આપેલો હશે, એમાંથી સામે શબ્દ લખેલો હશે, એ બેનો ઉપયોગ કરીને આપણે નવો શબ્દ બનાવવાનો. જેમ કે આજે આપણે જોઈએ પાઠશાળા પ્રવૃત્તિમાં પ્રશ્ન પહેલો, એમાં આ ઉ આપેલો છે મૂળાક્ષર, બરોબર. સ્વર હવે સામે શબ્દો આપેલા છે, તીર કર્યું છે, તીરની દિશામાં આપણે શબ્દો વાંચવાના અને એ પ્રમાણે બનાવવાના. જો અહીંયા ઉ છે તો આ સામે લખ્યું છે જાણે, તો ઉ જાણે, ઉ છે ઉજાસ, એવી રીતે આપણે શબ્દ બનાવવાનો. જો આપણે બોર્ડ ઉપર જોઈએ કે આ શું આપેલું છે ઉ અને આ છે જાણે, કયો શબ્દ બનશે ઉ જાણે. સામે બોર્ડમાં આપણે લખવાનું છે ઉ જાણે, એવી રીતે ઉજાસ, તો અહીંયા આપણે લખવાનું ઉજાસ. પછી આ શું છે ઉ અને આ છે કડ, તો ઉ કડાટ, બરોબર બાળકો. એવી રીતે પછીનો શબ્દ છે ઉ અને દાતા, તો ઉ દાતા, બરોબર. હવે ઉપજ શબ્દ બનશે, એવી રીતે બારામાંથી દ્વારા તીરની દિશામાં જે શબ્દ બને એ આપણે સામેના બોક્સમાં લખવાના. અમે આપણે કાર્ય ઉમડ ઉલટ, સમજાય કે બાળકો? આવી રીતે આપણે પ્રશ્ન એકમાં અહીંયા શબ્દ બનાવવાના. અમે પછીનો પ્રશ્ન છે બીજો, એમાં ચિત્ર આપેલું છે ત્રિકોણ, ત્રિકોણમાં આપણે જે મૂળાક્ષર લખેલો છે એ આપણે સામે જે પંક્તિઓ આપેલી છે એમાં આપણે બોર્ડ રાઉન્ડ કરવાના. જેમ કે જો અહીંયા હું તમને બતાવું છું, તો
સામે જ્યાં પણ જળ છે ત્યાં તેના ઉપર ગોળરાઉ કરવાનું. એ જ વાદળે જગ ઝબકે એમ તારના જન્મક જન્મક ઝડપે, તો એમાં જ્યાં પણ જળ છે ત્યાં ગોળરાઉ કરવાનું. હવે આ ત્રિકોણમાં આપેલો છે હ અક્ષર. સામે પંક્તિ આપેલી છે કે હસતું રમતું હરનું જાય, દેખી હરિયાળી હરખાય. તો હ છે એ પંક્તિઓમાં આપણે જ્યાં જ્યાં હ આપેલો છે ત્યાં આપણે ગોળરાઉ કરીશું. બધા તમે કરો છો ને બાળકો? ચાલો, હવે કયો અક્ષર છે? ઘ. તો જ્યાં પણ ઘ હોય સામેની પંક્તિઓમાં ત્યાં આપણે ઘ ઉપર ગોળરાઉ કરીશું. જેમ કે ઘટઘટમાં જો રામ રહે છે, ઘર ઘર એના બાળ રમે છે, એવી રીતે જ્યાં ઘ શબ્દ છે ત્યાં આપણે ગોળરાઉ કરીશું. અમે કડક. તો વાદળ વાદળ ખૂબ વરસ્યો, દુકાળનો ડરકારો વરચો. તો આ પંક્તિઓમાં જ્યાં કડક છે ત્યાં આપણે ગોળરાઉ કરવાનું. તો બાળકો ચાલો આપણે એ શીખ્યા. હવે પ્રવૃત્તિ ત્રણ છે, એમાં નીચેના સાધનો કોણ વાપરે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સદય પૃથ્વીના સાધનોના ચિત્રો આપેલા છે, જુઓ બધા. આ જુઓ, આ ચિત્ર શેનું છે? કર્વતનું. તો કર્વત કોણ વાપરે, કયો વ્યવસાય કર વાપરે? તો સુથા. આ ચિત્ર છે હતો ઘણનું છે, તો એ કોણ ઉપયોગ કરે? આ લોહા. આ શેનું ચિત્ર છે બાળકો? કાતર. તો કાતર કોનું સાધન છે? માણસનું. બરોબર. આ હળ છે, તો આ સાધન કોણ કયો વ્યવસાય કર વાપરે? ખેડૂત. ચલો અસીમી છે, તો એ પોલીસમેન નું સાધન છે. સિલાઈ કરવાનું મશીન છે, તો એ દરજી ઉપયોગ કરે. કાસ્કો છે, તો કાસ્કો માણસ વાપરે. લેલું છે, તો આ સાધન છે કોણ ઉપયોગ કરે બાળકો? કડીઓ. મકાન ચલાવવામાં ઉપયોગ કરે. ચલો આ સાધન છે મોજે. બરોબર. આ છે સ્ટેથોસ્કોપ, એનો ઉપયોગ કોણ કરે? ડોક્ટર. ડસ્ટર ચોક, તો એનો ઉપયોગ કોણ કરે બાળકો? શિક્ષક. આ કુંભારનો ચાકડો છે, માટલા બનાવવા માટે એનો ઉપયોગ થાય, અને કોણ કરે? કુંભાર. બરોબર. હવે બાળકો એક વાર્તા છે, એમાં ચિત્ર જોઈને આપણે આપણા મિત્રને વાર્તા ચિત્ર ઉપરથી વાર્તા કહેવાની છે. બરોબર. તમારે તમારા મિત્રને આ ચિત્ર જોવાના અને એ વાર્તા કહેવાની. ચલો હું તમને પેલા વાર્તા કહું, પછી તમારે તમારા મિત્રને કહેવાનું. જો એક ગામ. બરોબર. એ ગામમાં બે બિલાડી રહેતી હતી. બે બિલાડી ને એકવાર ખૂબ જ ભૂખ લાગી છે, એટલે ખોરાકની શોધમાં એક ગામમાં જાય છે. તો અહીંયા એક ઘરમાં એ એક રોટલો જોવે છે. બરોબર. તો એ રોટલો જોઈને બે બિલાડી લઈને એક બિલાડી ભાગે છે, અને બીજે બિલાડી પણ એની જોડે ભાગે છે. બે ઝઘડવા માંડે છે. પેલી કે રોટલો મારે ખાવો છે, બીજી બિલાડી કે આ રોટલો તો મારે ખાવો છે. હવે બે ઝઘડતી ઝઘડતી એ ગામમાં બહાર જાય છે. ત્યાં ઝાડ ઉપર એક વાંદરો બેઠેલો હોય છે. તો એ વાંદરો આ બધું જુએ છે, બે બિલાડીઓ ઝઘડે છે, બાજુમાં રોટલો પડેલો છે. તો આવીને પૂછે છે કે તમે કેમ ઝઘડો કરો છો? તો એક બિલાડી કે આ રોટલો મારો છે એટલે મારે ખાવાનો છે, બીજી બિલાડી કે આ રોટલો મારો છે એટલે મારે ખાવાનો છે. તો બંનેને કે સાંભળો, બંને એવું કરો કે ચાલો હું તમને બેને આ રોટલાનો ભાગ પાડી દઉં, જાઓ તમે એક ત્રાજવું છે એને લઈ આવો, એટલે બે ગટકા કરીને જોખીને તમને બેને આપી દઉં. તો બિલાડીઓ ત્રાજવું લઈ આવી. પછી શું થાય છે કે વાંદરો રોટલાના બે ગટકા કરે છે, બે બાજુ ત્રાજવાના પલ્લામાં બે મૂકે છે. એમાં એક કટકો મોટો હતો અને એક નાનો હતો, અને એક બાજુનું પલ્લું નીચે રમે છે. તો વાંદરો કે બાળકો ચલો સાંભળો, આપણે
શીખીશું।